સૌથી મોટી ખબર લોકસભાની ચૂંટણી જીતવા ભાજપ હવે દાગી નેતાને પણ પાર્ટીમાં સ્થાન આપશે તો ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ બાદ જામીન પર છૂટેલા પરસોત્તમ સાબરિયાનું આજે કમલમમાં સ્વાગત થશે મહત્વનું છે કે જે નેતા વિરુદ્ધ રૂપાણી સરકારે કેસ નોંધાવ્યો એ જ નેતાનું જીતુ વાઘાણી પાર્ટીમાં વેલકમ કરશે તો સાબરિયા આજે 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે પોતે જ ખાલી કરેલી ડાંગદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પણ બની શકે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે તો લોકસભાની ચૂંટણી જીતવા હવે ભાજપ દાગી નેતાઓને પણ પાર્ટીમાં સ્થાન આપશે અને જે પ્રમાણે પરસોત્તમ સાબરિયા છે તેમનું આજે કમલમમાં સ્વાગત થશે વધુ વિગતો મને હવે સંવાદદાતાને કુંજાની પાસેથી નિકુંજ કોંગ્રેસ હવે જે પ્રમાણે બાકી નેતાઓની સાથે સાથે દાગી નેતાઓનો પણ સમાવેશ કરી રહી છે હવે ભાજપમાં ગીતા જે પરસોત્તમ સાબરિયા સામે રૂપાણી સરકારે કેસ કર્યો જે પરસોત્તમ સાબરિયા જ્યારે જેલમાં ગયા ત્યારે આજ ભાજપના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના જે તે વખતના ધારાસભ્ય સામે આક્ષેપો કર્યા હતા ભ્રષ્ટાચારને લગતા તે જ નેતાને હવે તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવકારી રહ્યા છે ગીતા એ સમજવું મહત્વનું છે કે પ્રદેશ કાર્યાલયથી એવી તો કઈ ગુપ્ત વહે ગંગા નીકળે છે કે જેમાં જોડાયા બાદ જે નેતાઓ છે તે પવિત્ર થઈ જાય છે જ્યારે કોંગ્રેસમાં હોય છે ત્યારે ભ્રષ્ટાચારી અને જ્યારે ભાજપમાં આવે છે ત્યારે તે પવિત્ર નેતા ગણાય છે ખાસ એ જોવું મહત્વનું છે કે બાકી નેતાને જેના પર ભ્રષ્ટાચારનો આરોપ છે તેને પ્રદેશ કાર્યાલયમાં આવકારવામાં આવી રહ્યું છે લોકસભા ઇલેક્શન છે ત્યારે ખાસ આ પ્રકારનું રાજકારણ ભાજપની સ્થિતિ અત્યારે જે પ્રકારની છે તે વર્ણવી રહ્યું છે અને ખાસ કહી શકાય કે જે નેતા પર આક્ષેપો થતા હતા તે નેતા પર પ્રહારો ભાજપના નેતાઓ કરતા હતા તે જ નેતાઓ આજે આ નેતાને કેસરિયો કેસ પહેરાવશે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો જે પ્રમાણે પરસોત્તમ સાબરિયા વિધિવત રીતે આજે ભાજપમાં જોડાશે અને 7-12 વાગ્યે તેઓ ભાજપમાં જોડાય એ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે